विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन में हूँ अकबरी भाग्यश्री आप सबनों हार्दिक स्वागत करूँ छू। विषय गुजराती, आजनो आपणो विषयांक छे ते छे जूमो भीसी अने धोरण आठ पार्ट वन। तो आजे विद्यार्थी मित्रों, आजे आपणे जे आ गद्यनी शुरुआत करवा जई रह्या छीए, तो आ गद्य छे एमां कई कई बाबतनी आपणे माहिती मेळवानी छे। तो सौथी पहेला आपणे जोईए तो के लेखक परिचय। तो आजे पाठ छे आपणे भणवाना छीए तेना लेखक छे धૂમકેતુ। ત્યાર પછી છે ગદ્ય સમજૂતી, એટલે કે પાઠની સમજૂતી આપણે મેળવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે આ ગદ્યની શરૂઆત કરીએ તો સૌથી પહેલા લેખક પરિચય એટલે કે ધૂમકેતુ વિશે આપણે માહિતી મેળવી લઈએ। ધૂમકેતુનો જે પૂરું નામ છે તેનું નામ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, અને આ ધૂમકેતુ છે તેમનું ઉપનામ છે, બરાબર છે। હવે તેમનો જન્મ
કેવી પરિસ્થિતિ છે? ત્રણ મકાન છે આણંદપુરના ખૂણામાં, એ ઝૂંપડા જેવા ત્રણ મકાનો, ઉપર આંબલી ઢાકે આંબલી છે, ઝાડ એમ ઢકાઈ ગઈ છે, બાજુમાં એક ગટર પસાર થાય છે, એની ખૂબ વધારે પડતી દુર્ગંધ આવે છે અને ધૂળ તો એટલી બધી ત્યાં ઉડે છે. અને એનાથી એ આગળ કીધું કે પતરાના, પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીગડા મારેલી ખડકી ખુલી રહેતી. ખડકી, ખડકી એટલે ડેલી. ગામડાની અંદર છે આપણે એમ બોલી ગેટ દરવાજો, એવું ગામડામાં ન બોલે, ગામડામાં શું બોલે? ખડકી. ખડકી એટલે ડેલી, દરવાજો. તો ત્યાં એ ડેલી કેવી હતી? તો કે એ ખડકી હતી તો એમાં થીગડા મારેલા હતા, કોથળા ને ગુણિયા ને એવું બધું, પાટિયા બધું ભેગું કરી અને એક નાની એવી સરસ મજાની ડેલી બનાવી હતી અને એ ડેલી હંમેશાને માટે ખુલી રહેતી હતી. પછી તો કે એની અંદર એક ફાટેલ તૂટેલ સાદડી પર ઝૂમો ભીસી પોતાનો ભોકો ગગડાવતો બેઠો હતો. હવે આવે છે ઝૂમાનો પરિચય. ઝૂમો કોણ હતો? તો ઝૂમો છે એ જે ત્રણ મકાન છે જ્યાં ગટરની દુર્ગંધ આવે છે, ધૂળના ગોટે ગોટા ઉડે છે, તેવા ઘરની અંદર ઝૂમો નામનો એક વ્યક્તિ છે. એ પોતાનો ભોકો ગગડાવતો હતો. ભોકો એટલે એક એવું કેફી પદાર્થ. પહેલાના સમયની અંદર તમે જોજો, મોટા ઉંમરના કોઈ, મોટા દાદાની ઉંમરના કોઈ હોય ને, ગામડામાં એ ભોકો પીતા હોય. બરાબર, જો ઝૂમો પીવે જ છે એ ભોકો, એની બાજુમાં છે. તો એ ભોકો પીતો તો એમાંથી કંઈક એનો કેફી દ્રવ્ય હોય અને જે કંઈ આસ્વાદ આવતો હોય. બરાબર છે. હવે પછી હવે આવે છે બેટા આગળનો મુદ્દો છે ઝૂમાનો પરિચય. તો ઝૂમો કોણ છે? તો કે જન્મ્યો ત્યારે એને, સોરી, ઝૂમાએ સોના રૂપાના વાસણથી માંડી અને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધીના બધા જ તડકા છાંય જોઈ લીધા હતા. કેવી પરિસ્થિતિ? સોના રૂપાના માણ વાસણોથી માંડી, એટલે કે ઝૂમો જે ઘરની અંદર જન્મ્યો છે એ ઘર બહુ શ્રીમંત હતું. ત્યારથી લઈ અને ફૂટેલ હાંડલી સુધી ગરીબ પરિસ્થિતિ થઈ ગઈ ત્યાં સુધી ઝૂમાએ બધી પરિસ્થિતિમાં જીવન પસાર કર્યું છે. જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો હતો. કહેવાય છે કે નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ. જે માણસ પાસે પૈસા આવી જાય તો એની બધી બહુ વાહ વાહ થાય સમાજમાં. ઓહો ભાઈ, આ ભાઈ તો બહુ રૂપિયા વાળા, પાંચ માણસોમાં પૂછાવા માટે. અને એ જ પરિસ્થિતિ, જે માણસ ગરીબ છે તો એ માણસનો કોઈ ભાવ પૂછતો નથી. બરાબર, કહેવાય કે પૈસા બોલતા. તો એની જેવી પરિસ્થિતિ હતી. આજે ઝૂમો છે એ માત્ર એક ઝૂંપડા જેવા મકાનમાં રહે છે. પહેલાં એ ખૂબ શ્રીમંત મા બાપને ત્યાં અવતાર પામ્યો, સરસ રીતે ઉછરો અને તેડકા છાયા જોવા. એક રૂઢિપ્રયોગનો અર્થ છે, એનો અર્થ એવો થાય કે સુખ દુઃખમાંથી પસાર થવું. બરાબર. હવે જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં જન્મ, એટલે એમાં તો કોઈ જાતની કચાશ રહેવાની જ નથી. હવે શું થયું કે હજી એને સાંભળતું હશે, સાંભળવું, સાંભળવું એટલે યાદ આવવું અને સાંભળવું એટલે કોકની વાત સાંભળવી. બરાબર છે. યાદ હશે કે પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળ્યો હતો. લે, આ વસ્તુ યાદ રાખવાની છે કે ઝૂમો છે પહેલાના સમયની અંદર નાની ઉંમરમાં લગ્ન થઈ જતા, એટલે ઝૂમો છે ને 10 વર્ષનો હતો ત્યાં તો એ હાથી ઉપર બેસીને પરણવા ગયો હતો. તમને એમસીક્યુમાં પૂછાય કે ઝૂમો 10 વર્ષની ઉંમરે શેના પર બેસીને પરણવા ગયો હતો, તેમાં જવાબ શું લખવાનો છે? હાથી પર બેસીને એ ગયો હતો. હવે એ વખતે તેણે શોખ ખાતર એક પાડો પાડેલો. હવે બેટા એક અહીંથી સ્ટોરીનું વર્ણન થશે. હમણાં એક પાડો પાડ્યો હતો શોખ ખાતર. ઝૂમાને એમ હતો કે મારે પાડો પાડવો છે બસ, અને એને એક પાડો પાડ્યો. આજ અનેક રંગો જોયા પછી બંને જણા હવે શું થયું, વેણુ અને ઝૂમો સાથે રહેતા. હવે બેટા એક નામ આવે છે જે એને પાડો પાડ્યો છે, એનું નામ શું છે? વેણુ છે. બરોબર. આ વેણુ છે એ એક પાડાનું નામ છે. એ પાડો પાડ્યો વેણુ અને ઝૂમો બંને સાથે રહે છે. વેણુ નામ વિચિત્ર હતું એમ લાગે, લે પાડાનું નામ વેણુ આવું વિચિત્ર લાગે. તેમાંથી કોઈ સાહિત્ય એને પછી એમાં શું થયું કે એનું નામ વેણુ હતું એ તો વિચિત્ર લાગ્યું,
પણ જ્યારે પૈસાની છોડ, પૈસાની છોડ એટલે ઘરમાં લક્ષ્મી પૈસો હોય ત્યારે આંગણે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા। જો માણસ કેવી રીતે પરિસ્થિતિ અને માણસની અંદર પણ સ્વાર્થ પણ એટલું બધું કે મિત્ર પૈસા વાળો કોઈ પણ માણસ પૈસા વાળો હોય ને એટલે એના મિત્રો અનેક બની જતા હોય છે। તો જુમો છે એ પૈસા વાળો હતો તેને તો અનેક મિત્રો હતા, ભાઈબંધો કેટલા બધા હતા બરોબર। તેમાંથી કોઈ સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાનું આવું પૂમડું વેણુ જેવું નામ આપી દીધેલું હતું। જો જુમો છે એ મુસ્લિમ છે પણ એના મિત્રો હતા, એક કેવા હતા હિન્દુ મિત્ર હતો કોઈ એનો સાહિત્ય રસિક જેને સાહિત્યમાં વધારે પડતો રસ હતો, એ માણસે એ પાડાનું નામ શું પાડી દીધું, વેણુ પાડી દીધું। હવે પછી તો એ ચાલે જ રહ્યું, પછી કઈ જુમાએ એનું નામ બદલાયું નહીં। જુમો લક્ષાધિપતિ થયો, લક્ષાધિપતિ લાખોપતિ થઈ ગયો, ભિખારી બની ગયો। પેલા તો લક્ષાધિપતિ હતો પછી શું બની ગયો, ભિખારી બની ગયો। કારણ કે રોડપતિમાંથી કરોડપતિ અને કરોડપતિમાંથી રોડપતિ થતા કઈ વાર જ નથી લાગતી બરોબર। પરિસ્થિતિ ક્યારે બદલી જાય માણસની ખબર જ નથી પડતી। તો જુમાની સાથે પણ આવું થયું, પેલા તો એ બહુ પૈસા વાળો હતો અને ત્યાર પછી એની ભિખારી જેવી હાલત થઈ ગઈ છે। વળી ચડ્યો પાછો પડ્યો અને આજે છેવટે આ ત્રણ તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો અને એકમાં વેણું બંધાતો। પેલા સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ કહેવાય છે કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ગટમાળ, ભરતી તેની ઓટ છે ને ઓટ પછી જ્વાળ। કે જીવનની અંદર બેટા સુખ અને દુઃખ તો આવ્યા જ કરવાનું છે। સુખ અને દુઃખ છે ને એક સિક્કાની બે બાજુ છે, ઘડીક થાય તો સુખ આવે, ઘડીક થાય તો દુઃખ આવે। પરંતુ એક વસ્તુ યાદ રાખવાની કે આપણે સુખમાં કોઈ છકી જવાનું નથી અને દુઃખમાં ક્યારે હિંમતને હારવાની નથી। તો આવી જ પરિસ્થિતિ કઈક જુમાના જીવનની થઈ। હવે શું થયું, જુમો અત્યારે ભિખારીની હાલતમાં એટલો ગરીબ બની ગયો છે પણ એના ચહેરા ઉપર એવો કોઈ દિવસ એવી રેખા દેખાતી નથી અને પોતે છે એ પોતે ઝૂંપડામાં ત્યાં રહે છે અને પાડાને તેની સાથે રાખે છે, એકમાં એક ઓરડા જેવું છે એમાં છે એને વેણુને બાંધી દે અને એકમાં પોતે હોકો ગગડાવતો હોય। આવી રીતે જુમો છે એ પોતાનું જીવન છે ને એ પસાર કરી રહ્યો છે। તો બેટા આપણે આગળના પેરેગ્રાફની અંદર જોયું કે જુમો છે એની પરિસ્થિતિ, પેલા શ્રીમંત મા બાપને ત્યાંનો જન્મ થયો અને ત્યાર પછી એ મોટો થયો ત્યાં સુધીમાં એને જીવ ઘણા સુખ દુઃખમાંથી પસાર થઈ ચૂક્યો। પરંતુ હવે તે અને તેનો વેણુ, વેણુ એટલે કે એનો પાડો બરાબર, એ જ બે એના ઘરની અંદર રહે છે, એકમાં પોતે છે અને બીજામાં વેણુને બાંધે છે। વચ્ચે બારણું હતું, તેમાંથી શેઠ ને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા। લે આ શેઠ નોકર કોણ, તો કે શેઠ કોને કહે છે, જુમાને કહે છે અને નોકર કોને કહે, વેણુને। પણ એવી રીતે કોઈ નોકર કે શેઠ નથી પણ એ બંનેને એકબીજા પ્રત્યે એટલો બધો પ્રેમ છે અને એકબીજાને જોયા રાખે છે બરોબર છે। અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું, વેણુને કંઈ ખાવા તો જોઈ એટલે એના માટે ત્રીજું ઝૂંપડું હતું એની અંદર એના માટે ઘાસ ભરી દેતા હતા। અનેક મિત્રો આવ્યા ગયા, મળ્યા અને ટક્યા, માત્ર જુમો અને વેણુ બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા। જીવનની અંદર બેટા તમારી લાઈફમાં પણ અથવા તો હજી તમારી ઉંમર નાની છે, મોટા થશો ત્યારે આપણા જીવનમાં અનેક મિત્રો આવે છે, છૂટા પડે છે, બીજા નવા મિત્રો બને છે। પરંતુ અમુક વસ્તુ એવી હોય કે અમુક એવા મિત્રો આપણી લાઈફમાં આવ્યા હોય કે જેને કારણે આખી જીવન સુધી આપણી સાથે રહેતા હોય બરોબર છે। આવી રીતે જુમાના જીવનની અંદર પણ ઘણા મિત્રો આવ્યા અને જતા રહ્યા પરંતુ એની સાથે રહેવાવાળો કોણ, માત્ર ને માત્ર એક વેણુ જ છે જે અત્યાર સુધી એની સાથે જ રહે છે। હવે પછીનો પોઈન્ટ છે જુમાનું કાર્ય, જુમો શું કાર્ય કરે છે, એ વેણુ સાથે રહે છે, ઘાસ અગેક ઝૂંપડામાં ભર્યું છે ને અનેક મિત્રો હતા, એની પરિસ્થિતિ અને હાથી પર બેસીને પરણવા ગયો પણ હવે પછી કાર્ય શું કરે છે। જો બેટા આની અંદર વસ્તુ એક પહેલા કહી દઉં કે આ ચેપ્ટરની અંદર જુમો અને વેણુ આ બે જ પાત્ર છે
તમને એમ થાય કે મેડમ તમે હમણાં કીધું કે ભાઈ હાથી ઉપર બેસીને પરણ વાગ્યો તો એના લગ્ન થયા એના પરિવાર એ બધા એનું કોઈ જ વર્ણન આ આપણે જે ચેપ્ટર ભણીએ છીએ એમાં નથી માત્ર જુમાની પરિસ્થિતિની જ વાત થયેલી છે હવે આપણે જોઈએ છીએ જુમાનું કાર્ય જુમો શું કાર્ય કરતો હતો તો કે આજ હવે વેળોની પીઠ ઉપર બેસી મોટી મોટી મશક ભરીને જુમો સવારના 5 વાગ્યામાં નીકળ્યો મશક મશક એટલે પાણી ભરવાનું ચામડાનું એક સાધન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે પાણી ભરવાનું ચામડાનું એક સાધન તો એને શું કહેવાય મશક તો બેટા ચેપ્ટરની શરૂઆત થઈ ને ત્યારે મેં કીધું તો જુમો ભીસ્તી જુમો એક નામ છે પણ ભીસ્તી એટલે શું તો કે પાણી ભરી મશકમાં અને ઘરે ઘરે જે દેવાનું કાર્ય કરતો હોય એને શું કહેવાય છે ભીસ્તી કહેવાય છે તો એ કેમ કરે વેણુની પીઠ ઉપર બેસી જાય અને પછી સવારમાં 5 વાગ્યામાં નીકળી જાય વેણુની ઘંટડી ધીમે વાગતી હોય ને જુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલી જતો હોય જો તમારા ઘરે દૂધવાળા ભાઈ આવે હોર્ન વગાડે એટલે મમ્મી છે એ બાર તપેલું લઈને નીકળે દૂધ લેવા માટે બરોબર છે તો એવી રીતે આ જુમો છે એ વેણુ ઉપર બિરાજમાન એટલે કે એની ઉપર બેસી સવાર થઈ અને મશક ભરીને ઘરે ઘરે પાણી દેવા જાય તો કઈ સવારમાં કઈ ઘરે ઘરે ડેલી ન ખકડાવાની તો કે એક વેણુની કોટે એટલે કે ડોકે એક ઘંટડી બાંધી દીધી હોય વેણુ ચાલે એટલે ટન ટન અવાજ આવે રાખે એટલે બીજા લોકોને ખબર પડી જાય જેના કારણે માણસો છે એ મશકમાં જે પાણી ભર્યું હોય એ લઈ જતા હોય છે હવે શું થયું અને જુમો શું કરે ભેગો ભેગો સાથે સાથે ગઝલ ગાતો જતો હોય હવે એક વખત એવું થયું કે પછી શું થાય બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠ ને નોકર બંને પાછા વળતા ઘરે ઘરે પાણી જેને પહોંચાડવું એ બધા એને દઈ દે અને પછી બે શેઠ અને નોકર એટલે જુમો અને વેણુ ઘરે પાછા ફરતા હતા તો હવે શું થાય જો પાછા ફરે ત્યારે શું થાય જુમાએ એક પૈસાના ગાજર કે બહુ તો ટમેટા કે ભાજી પોતાના શાક માટે અને બધ ભરીને ગદબ જેને વેણુ પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય શું જો જુમો તો એકલો માણસ હતો એના માટે ગાજર ટમેટા કે ભાજી એવું કંઈક શાકભાજી લઈ લે અને બધ ભરીને ગદબ ગદબ એક જાતનું ઘાસ આવે બરાબર છે તો એ ગદબ કોના માટે હોય તો કે એ વેણુ માટે હોય અને વેણુ છે એ ખાતો આવતો હોય અને ચાલ્યો આવતો હોય આ હંમેશાની ખરીદી સવારમાં 5 વાગ્યામાં ઉઠવાનું જુમાનું કાર્ય કેવું 5 વાગ્યે ઉઠવાનું પાણીના જેવળ મસક ભર્યા હોય એ લઈ અને ઘરે ઘરે બધાએ દયાવાનું એ ગઝલ ગીત કે કંઈક કંઈક લલકારતું જવાનું અને વળતા આવે ત્યારે ટમેટા કે ગાજર કે પોતાના માટે કંઈ પણ ભાજી એ બધું લઈ આવતો આવે આ એની દરરોજની ખરીદી બસ આ વસ્તુ ફિક્સ જ એના માટે આ લેવાનું છે આ જીવનને આટલું કામ ખાલી એને એ જ કામ કરવાનું લઈ આવે બસ મોજ દે એથી વધુ ક્યારેય કરવું નહીં કોઈ વધુ કામ આપે તો લેવું નહીં જો જુમાનું કામ ફિક્સ જ કે આટલા ઘરે જ આપણે જવાનું છે એટલા ઘરે જ પાણી પહોંચાડવાનું એમથી વધારે કંઈ કામ કરવાનું નહીં કોક એમ કે ને કે ભાઈ અમારે ત્યાં વધારાનું કામ છે એક ઘર વધારે છે ત્યાં તમે પાણી પહોંચાડી જાઓ જુમો ના જ પાડી દે કે નહીં સંતોષી જીવો તો અને કહેવત છે બેટા કે સંતોષી નર છે ને એ હંમેશા સુખી હોય મનુષ્યના જીવનની અંદર આશા અમર છે આપણે છે ને કંઈક એક વસ્તુ આવી જાય ને એટલે આપણે એમ થાય હજી હું આ કરી લઉં તો એ વસ્તુ મળી જાય તો આપણે એમ થાય હજી અમારે આ લેવું છે મકાન લે આપણે એમ હજી મોટું મકાન લેવું છે હવે ફોર વ્હીલ લેવી છે આ છે આ તે છે એટલે માણસની આશા છે કોઈ દિવસ સંતોષાતી નથી જ્યારે આ બાજુ જુમાનો જીવ કેવો છે સંતોષી જીવ છે એ એવું નથી વિચારતો હા જલ્દી જલ્દી મારે બધા રૂપિયાવાળું થઈ જવું છે પહેલા તો એવું થઈ જવું છે મારે એક ઘર વધારી લીધું ચાલો ત્યાંથી પૈસા આવવા માંડ્યા આપણી આવક ચાલુ થઈ ગઈ એવું જુમો વિચારતો નથી અને હવે શું થયું એનું એક જ વસ્તુ કે એક વ્યક્તિ કોઈ હાલો એમ છે ઘરાક તૂટી ગયા કે એને નથી મકબ પાણી પહોંચાડવાનું તો નવા ઘરાક બંધાવાના એવું કાંઈ નહીં ઘરાક એટલે ગ્રાહક ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક કરવા કહેવું નહીં ઘણા એવા હોય કે હાલો અમારે તમારે ત્યાં જાવ તો અમારે ત્યાં પાણી દેવાનું આવતા તો પછી કોઈક નવું માણસ મળે તો જુમો એને ત્યાં જાય એવું જુમાની લાઈફમાં એવું કાંઈ હતું
નહીં. બપોરથી માંડીને છેક સાંજ સુધી ઝૂમો ભોકો ગગડાવ્યા કરતો હતો અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન પકડાવતો, આંખ મીચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય. શેઠને નોકર બપોરથી સાંજ સુધી સામ સામે એકબીજા નિહાળ્યા કરતા. નિહાળ્યા કરવું એટલે જોયા રાખવું. જો બેટા શું થાય કે સવારે 5 વાગે ઉઠાઈ એનું કામ કરી લે, પાણી પહોંચાડવાનું દઈ આવે, વળતા ગાજર ટમેટા શાકભાજી એટલે કે ભાજી કેવું કંઈક લઈ આવે, વેણું માટે ગધબ લઈ લે, અને ત્યાર પછી એનું કોઈ એવું નહીં ચાલો એક ગ્રાહક ઉઠ્યા છે ગ્રાહક આપણે નવા ગ્રાહક બનાવી લે, એ કાંઈ નહીં. એનું જેટલું કામ છે એટલું જ કામ કરવાનું. બપોરથી સાંજ સુધી હોકો ગગડાવ્યા કરે અને બોલો પાડાને જાણે આમ કાનમાં આમ આજુબાજુમાં માખી બેઠી હોય તો એ કાન ફફડાવતો હોય અને આમ એવી રીતે ઉડાડે જાણે પોતે પણ ઝૂમાના સંગીતમાં લીન થઈ ગયો હોય. તો આવી રીતે ઝૂમો અને વેણું એકબીજાની સાથે રહેતા સવારથી સાંજ સુધી એકબીજાને નિહાળે રાખે, એકબીજાને કામમાં મદદ કરે અને આવી રીતે ઝૂમો છે એ પોતાનું જીવન છે એ પસાર કરતો હોય. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે કેટલી બાબતની સમજૂતી મેળવી? સૌથી પહેલા લેખકનો પરિચય, એટલે કે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જે ગોંડલ પાસેના વીરપુર ગામમાં થઈ ગયા, તેનું ઉપનામ છે ધૂમકેતુ. ત્યાર પછી આપણે જોયું મકાનનું વર્ણન, તો કે આણંદપુરના 3 ખૂણામાં માત્ર 3 મકાનો છે, એ આવતા જતા માણસોનું ધ્યાન ખેંચતા હોય એવા હતા. ખખડી ગયેલા મકાનો, ઉપર મોટી આંબલી, આંબલી જાણે મકાનોને ઢાંકી દેતી હોય એવું. ત્યાર પછી ઝૂમાનો પરિચય આવ્યો. ઝૂમો એક એવો વ્યક્તિ કે જે બાળપણમાં એટલે કે શ્રીમંત મા બાપને ત્યાં એનો જન્મ થયો, એક માણસના હાથમાંથી બીજા માણસમાં એવી રીતે લાડકોટથી ઉછરો, સુખ અને દુઃખ બધું એને જોયું અને હાથી પર બેસી અને 10 વર્ષની ઉંમરે પરણવા માટે ગયો. તેના ઘણા બધા જીવનની અંદર મિત્રો આવ્યા ગયા, પરંતુ એમાંથી એક હિન્દુ મિત્ર હતો, એણે એના પાડાનું નામ છે એ શું પાડી દીધું? વેણું પાડ્યું અને ત્યારથી એ નામ છે અખંડ રહ્યું. બધા મિત્રો આવ્યા અને જતા રહ્યા, પરંતુ એક ઝૂમો અને વેણું છે એ અકબંધ એટલે કે તેમના તેમ જ રહ્યા. આખો દિવસ એ 3 મકાનો એમાં એકમાં ઝૂમો રહે, એકમાં વેણુંને બાંધે અને એકમાં ઘાસ ભરવામાં આવતું. ત્યાર પછી હતું ઝૂમાનું કાર્ય. તો ઝૂમો શું કાર્ય કરતો હતો? તો કે પોતે છે એ વેણુ પર સવાર થઈ અને સવારના પોરમાં 5 વાગ્યામાં ઉઠે, 5 વાગ્યામાં ઉઠી અને પાણીની જે મશક ભરી અને ઘરે ઘરે આપવા જાય એનું કાર્ય કરતો હોય તો એને શું કહેવાય છે? ભીસ્તી કહેવામાં આવે છે. અને ત્યાર પછી તે વળતો જ્યારે પાછો આવે છે ત્યારે ગાજર ટમેટા કે કોઈ ભાજી એવું લે છે અને વેણું માટે શું લે છે? ગધબ લે છે. આ વસ્તુ યાદ રાખવાની છે, વેણુંને ખાવા માટેનું જે ઘાસ છે એનું નામ છે ગધબ. અને ત્યાર પછી એ બંને ઘરે આવે, સવારથી કામ પતી જાય, બપોરથી લઈ અને સાંજ સુધી બંને એકબીજાને નિહાળ્યા રાખે, સંગીતમાં જાણે વેણું પણ જાણે મગ્ન થઈ ગયો હોય એમ પોતાના કાન ફફડાવતો હોય અને આવી રીતે છે એ બંને મિત્રો એકબીજાની સાથે રહે છે. હવે ત્યાર પછી આગળના લેક્ચરની અંદર આપણે જોવાનું છે કે હવે ઝૂમો અને વેણુંના જીવનની અંદર આગળ કઈ કઈ ઘટના બને છે, કેવી રીતે સાથે રહે છે, તો આ બધું વર્ણન છે એ આપણે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. થેન્ક યુ.